હાઈસ્કૂલ આપી કરેલું હાર્દિક સ્વાગત કરે અને રજૂ કરે છે નાટક મૃત્યુંજય. લેખક પ્રાધ્યાપક જ્યોતિ વૈદ્ય, દિગ્દર્શક યશ ઉપાધ્યાય, કલાકાર વાજ્યા રુચિ, એક અધિકા મિર્જા સદક, કાર્ય વિજ્ઞાન એક ચપલી કાપડિયા શિફા. તો પ્રસ્તુત છે વિશ્વની સર્વોપરિતાને તોડતું નાટક મૃત્યુંજય. તપસ્યાનું પરિણામ છે તને ખબર છે, નથી જોયા મેં દિવસ કે
જિંદગીના હરેક સુખ છે તમે ફગાવી દીધા હતા. મોત ઇન્સાનની બુનિયાદી લાચારી મારે શબ્દ ડિક્શનરીમાંથી મિટાવી દેવો હતો. આજ પછી કોઈના સૌભાગ્ય ઘટશે નહીં કે કોઈ બાળક અનાથ થશે નહીં અને જિંદગીમાંથી મોત હંમેશા માટે ચાલી જશે. જગતમાં જંગ રહેશે જ નહીં, સર્વત્ર શાંતિના સ્વરૂપો જીવ છે. પરંતુ રાજી, આપણે પ્રવાહીનો પ્રત્યક્ષ પ્રયોગ ક્યાં કર્યો છે અને પ્રત્યક્ષ પ્રયોગ કર્યા વિના? પ્રત્યક્ષ પ્રયોગ એ પણ થશે જ, પણ એના માટે આપણને તાજા મરડાની જરૂર પડશે. તાજા મરડા? હા ડોક્ટર અમી, તાજા મરડા. આ તાજા પોસ્ટમોર્ટમ કરવા છતાં તાજા મરડાનાથી કંપિશન ઉઠે છે. હા રાજી, હું માનવી પહેલા છું અને ડોક્ટર પછી. હસતા હસતા માનવીનું નિષ્પ્રાણ મળદું હું જોઉં છું ને તો હું મારી કોફીનો સ્વાદ ભૂલી જાઉં છું. આ જીવન મસમું લાગે છે મને. મૃત્યુનો ડર કેટલો સર્વત્ર અને સર્વોપરી હોય છે તે જોયું, પણ એ મળતાઓમાંથી હું માનવી બનાવીશ. તારા અને મારા જેવા સજીવન માનવીઓ ખરેખર રાજી. કેમ, તને હજી વિશ્વાસ નથી થતો? જેમ 2 + 2 = 4 એ સાદું ગણિત છે, એમાં સાદું વિજ્ઞાન છે. સંયોજનથી સૃષ્ટિ છે અને વિયોજનથી નિપજે છે મોત. આખરે સર્વનું મૂળ તો એક અણુ જ છે ને. અણુઓ છૂટા થઈ શકે છે તો ભેગા પણ થઈ શકે છે. શું ડોક્ટર ફોરાના એક પ્રમોશન નથી શક્યા? કાળા માથાનો મનુષ્ય નથી કરી શકતો. તારા હિંમત અને ધૈર્યની હું દાદ દઉં છું રાજી. મહાન ચિંતિયા કાળે દ્રશ્ય નથી પડી. એ માંગી લે છે વર્ષોની કઠણ તપસ્યા અને અખંડ પરિશ્રમ. કોણ જાણે કેટલા યુગોની અખંડ તપસ્યાનું આ પરિણામ હશે જ્યારે માનવીને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એ પણ મારા હાથે. ઓ ગોડ, આજે મારી જિંદગીનો સુખીમાં સુખી દિવસ છે. અને મારા માટે સુખીમાં દુખી દિવસ રાખી. જેની પર શું થયું? એની શું થયું? એનીને આપણને છોડીને ચાલી ગઈ. એની એનીનું અવસાન થયું ક્યારે? આજે સવારે મેં તને કેટલા હું તારી રાહ જોતી બેસી ને, અને એનીની આત્મા આ જગતને છોડીને ચાલી. એનો દમ ઘૂંટતો એ મળતી હતી. એની આંખોમાં અપાર જીવી શાપ. એ મારો હાથ પકડીને ક્યાંથી જેનિફર મને બચાવી દો, પણ હું કશું જ ન કરીશ. એને મારા માટે કેટલું કર્યું એ તો યાદ છે ને તને? બરાબર યાદ છે. તને વકીલ બનાવવા માટે એને પોતાનું આગળનું ભણવાનું છોડી દીધું હતું. એ રાત દિવસ મહેનત કરતી ફક્ત એ માટે કે એની બેન ભણી ગણીને બેરિસ્ટર બને. આજે મધરાતે જઈને આપણે
બદલી લાવી છું તો દુખી નહીં થાય, એ પોતાનું પાત્ર ભજવવા ફરી તૈયાર થશે જ. મારે મોતની સાથે આંસુને પણ આ દુનિયામાંથી મિટાવી દેવા છે તો શું આ શક્ય છે? કેમ હજી વિશ્વાસ નથી બેસતો? એક કામ કરો, તું અને અમની મળીને મને પ્રશ્ન પૂછો, હું તમને મારી આખી થિયરી સમજાવી દઉં. કમ ઓન, હેવ અ સીટ. કોવેર નાજી, તને આ મૃત્યુંજય બનવાનો વિચાર ક્યાંથી આવ્યો? એની પાછળ એક ઇતિહાસ છે. તમે બંને જાણો છો હું એક અત્યંત શ્રીમંત પિતાની એકની એક દીકરી. પિતાજી મને ખૂબ ચાહતા, મને નાનપણથી વિજ્ઞાનમાં રસ હતો. એમણે મને એક નાની પ્રયોગશાળા પણ બેસાડી આપી હતી. મારો ઉછેર તો સિદ્ધાર્થની જેમ થયો હતો. દુઃખનો પડછાયો પણ મારી પર નહોતો પડ્યો. પણ મારા જીવનની એક આર્મી સંધ્યા, હા મને બરાબર યાદ છે, સંધ્યા ટળી રહી હતી. તારલાઓ આકાશમાંથી ડોક્યુ કરવાની તૈયારીમાં હતા અને મારા પિતાનો ક્ષીણ દેહ આ જગતને છોડી વિદાય લેવાની તૈયારીમાં હતો. મેં ડોક્ટરોની જ્યુરી બોલાવી હતી પણ બધા હાથ હેઠા મૂકી બેસી રહ્યા. અને મારા પિતા રાજીના ડેડી મને મૂકીને આ જગત છોડીને ચાલ્યા ગયા. આઘાતના આ પ્રથમ પરિચયે મારા કુમળા મન પર પ્રચંડ પ્રત્યાઘાત પાડ્યા. પિતાના મુખને અગ્નિ આપતા મેં નક્કી કર્યું, મોતને માનવ જીવનની અસહાયતાને હું જીતીશ. રાત, મધરાતનો સમય, ભેગા કબ્રસ્તાન,
ડોન્ટ બી કાવર્ડ અમી કબ્રસ્તાન શું છે મરેલા માને બીજાના પૈસા ઉભી કરેલી સોસાયટી જ્યારે મેં મૃત્યુને જીતી લીધું છે તો પછી મને આ કબ્રસ્તાનથી શેનો ડર પણ એક વાગી ગયો છે આ જેનિફર હજી નથી આવી એને પણ મારી જેમ બીક લાગી હશે બધા તારી જેમ ડરપોક નથી હતા જેનિફર કેમ અડી પડી બધું બરાબર પતી તો ગયો ને એટલે કબ્રસ્તાન ચોકીદારે પણ તો વાર લાગી ગઈ કેટલી લાજ આપી છે આ ભૂતાન ત્યારે જ જઈને માઈ વેલ અમી ગાડીમાં બધો સામાન બરાબર મૂક્યો તો છે ને હા રાજવી બે કોદાળી બે ટીકમ બે પાવડા એક સ્ટ્રેચર બે ટોર્ચ અને હા થર્મોસ ભરીને કડક કોફી થેન્ક યુ સો મચ અમી ચાલ તો અમે બંને જઈએ છે પણ તું અહીંયા રહી એક્સપેરિમેન્ટની બધી તૈયારી કરી રાખજે કોઈ પણ વસ્તુ મિસ ન થાય ડોન્ટ વરી રાજવી Jennifer, be quiet. Yes, I will be quiet.
વિજ્ઞાનની પ્રગતિ પણ અનંત છે જેની પર વિજ્ઞાન જીત મેળવ છે વિજ્ઞાન જીત મેળવ છે ચાલો મને અંદર બધા સાધનો આપવામાં મદદ કર જે છે સીઝન અને હા આ મશીન ચાલુ કરશે અને કવચ સ્પીડ વધારતી જશે 1 1 2 2 3 3 4 4 that's okay અમી જો જો હું મૃત્યુ જન્મની ગયો મારો પ્રયોગ સંપૂર્ણ બની ગયો કોમેક્સ સાચવી જો જેના શરીરની કાલીમાં ઘટી રહી છે પ્રભાતની લાલીની જેમ એનું ચૈતન્ય પ્રસરી રહ્યું છે જો જો એને હાથ ઊંચા કરે એ બેઠી થશે એ બેઠી થઈ જેની પર હું આવું છું તારી બેનને મરતા મુખમાંથી બહાર કાઢ્યો આવું છું ચાલે મારી સાથે કમો કરી
હું જરા પેપર વાંચી લઉં. હકીકત છે પણ એની ફરી સજીવન થઈ હતી એ પણ એટલી જ હકીકત છે.
મેં એક પ્રયોગ આદર્યો હતો, મૃત્યુ જય થવાનો પ્રયોગ. મારો પ્રયોગ સંપૂર્ણ પણ બની ગયો, પરંતુ ઈશ્વરીય શક્તિ સામેના સંગ્રામમાં મને પ્રથમથી જ પરાજય મળવા માંડ્યો. મારા પ્રયોગનો પ્રથમ ભોગ બની અવની, બીજો ભોગ બની તારી અને મારી ચાર, અને ત્રીજો ભોગ પોતે એની. હવે કોણ જાણે કેટલા ભોગ બનશે. રાજવી, તે આ બહુ ખોટું કર્યું છે. મોત તો જિંદગીનું મીઠું પૂર્ણ વિરામ છે, મોત તો જિંદગીનો આનંદ છે. મૃત્યુ ન હોય તો જિંદગી આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ ક્યારે મેળવે? મોત વિયોગનો નહીં, મિલનનો તાણ છે.